હેલો, નમસ્કાર મિત્રો, રામ રામ ને સીતારામ દાયરાને. તો આજે આપણે વાત કરવાની છે આ વિડીયોમાં બે ગુડ ન્યૂઝની. તો પહેલો ગુડ ન્યૂઝ છે એ મારા ઘરે છે લક્ષ્મીનો જન્મ થયો છે, એટલે કે મારા ઘરે છે પહેલા ખોરે દીકરી આવી છે. તો ખૂબ જ ખુશ છું ને ભાગ્યશાળી માનું છું કે મારા ઘરે દીકરી આવી છે. અને બીજા જે સેકન્ડ ગુડ ન્યૂઝ છે એ મેં ત્રીજું ટ્રેક્ટર લીધું છે જે આ બેગમાં છે. તમને સાંભળીને થોડુંક આશ્ચર્ય લાગશે, વિડીયોમાં બન્યા રાખજો એન્ડ સુધી તો બધી તમને ખબર પડી જશે. તો ત્રીજું જે નવું ટ્રેક્ટર લીધું છે આ બેગમાં છે એ પણ તમને આગળ વિડીયોમાં બતાવવાનો છું. તો પહેલાં તો થોડીક મારા વિશે વાત કરું કે મેં જે પહેલાં છે એ જોબ કરતો હતો વડોદરા એન્ડ એન્ડ્રોઈડ ડેવલપર, તો એ છોડી અને ખેતી ચાલુ કરી છે. તો ખેતીમાં શું છે કે પહેલાં ખેતી તો મને આવડતી, પણ અત્યારે જે ખેતી કરવામાં આવે છે આધુનિક રીતે, આધુનિક સાધનો આવી ગયા છે, તો એ ખેતી કરવી એ થોડી શીખવું પડે છે. કારણ કે જૂનું જે પહેલાં બળદથી ખેતી હતી એ મને આવડતી હતી, પણ હવે જે જો આફ્ટર 10 યર એટલે કે 10 વર્ષ પછી જે મેં ખેતી ચાલુ કરી છે એ થોડી ખેતી છે અત્યારે આધુનિક બની ગઈ છે, એટલે કે ટ્રેક્ટર વડે છે ખેતી કરવામાં આવે છે. તો ટ્રેક્ટર છે એ થોડું શીખવું પડે, નવું હોય તો એને એના ઓજારો વિશે જાણવું પડે, કયા પાકમાં કયું કેવા ઓજારો યુઝ થાય એ બધું શીખવું પડે થોડું. તો એ બધું શીખી લીધું છે, આવડી ગયું છે, કમ્પ્લીટ ખેતી કરું છું. અને આગળનો વિડીયો તમને જોયો હશે, એક નાનું ટ્રેક્ટર પણ હમણાં નવું લીધું છે અને બીજું મોટું ટ્રેક્ટર તો 2 વર્ષથી ઓલરેડી હતું જ. એક આગળ વિડીયો છે એ નવા ટ્રેક્ટરનો, નાના ટ્રેક્ટરનો કે શેના માટે યુઝ થાય છે એ ઉપર આઈ બટનમાં લિંક આપી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દઈશ, તમે જોઈ શકશો. તો એ તો વાત થઈ આ ખેતીની. તો હું અત્યારે 2 ટાઈપની ખેતી કરું છું. તો એક તો આ જે પાછળ તમે જોઈ શકો અત્યારે અમારે મગફળીનું વાવેતર કરેલું છે, આ છે અમારું ખેતર છે 50 વીઘાનું, એમાં મગફળી વાવેલી છે. તો 2 ટાઈપની ખેતીમાં એક તો આ ખેતી અને બીજી આ તમે જેના પર વિડીયો જોઈ રહ્યા છો એ ખેતી, એટલે કે યુટ્યુબની ખેતી. તો યુટ્યુબની ખેતી છે એના માટે થઈને આ ત્રીજું ટ્રેક્ટર લીધું છે. તો પહેલી ખેતીમાં તો 2 ટ્રેક્ટર યુઝ થાય છે, પણ આ જે યુટ્યુબની ખેતી છે એટલે કે આ વિડીયો બનાવીને મૂકું છું એ ખેતી માટે છે એ આ ટ્રેક્ટર લીધું છે. તો આ વિડીયોમાં એના વિશે જ આખી વાત કરવાની છે કે આમાં શું છે. તો હું જે ટ્રેક્ટરની વાત કરું છું તમને બેગમાંથી કાઢીને બતાવું. તો જે ત્રીજું મારું ટ્રેક્ટર છે આ છે, એટલે કે ડ્રોન છે, જેના વડે વિડીયો શૂટ કરવામાં આવે છે, ડ્રોન કેમેરા છે. તો આ DJIનું Mini 2 ડ્રોન છે જે મેં નવું લીધું છે. મારો ફ્રેન્ડ એક UKથી આવેલો, એના જોડે મંગાવેલું હતું. તો ડ્રોન છે ઘણા ટાઈમથી મારી પાસે આવી ગયું હતું, પણ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળતો, કારણ કે એટલું બધું ખેતરનું સંભાળવાનું હોય છે. એટલે જ મારા યુટ્યુબના મારા ચેનલ છે દેશી છોકરો, એના પર વિડીયોનો ગેપ આવતો હોય છે, કારણ કે ક્યારેક અઠવાડિયુંના વિડીયો ના બનાવી શકતો હોય, ક્યારેક 15 દિવસ નીકળી જાય, કારણ કે કામ છે ખેતરનું એ મારે સંભાળવું પડતું હોય છે, એકલો જ છું. તો એના માટે છે એ આ ખેતીમાં થોડો વચ્ચે ગેપ આવતો હોય છે. પણ આ જે ડ્રોન લીધું છે યુટ્યુબ માટે લીધું છે, યુટ્યુબના વિડીયો બનાવવા માટે, તો આ DJIનું Mini 2 ડ્રોન છે જે મારા UKથી ફ્રેન્ડ આવેલો હતો એના જોડે મંગાવેલું હતું. તો ડ્રોન આવી ગયું છે અને એકવાર ઉડાડીને પણ જોઈ લીધું, કારણ કે અત્યારે તમને ઉડાડીને બતાવું છું, પણ અત્યારે પવન બહુ જ છે તો મારા ખ્યાલથી અત્યારે ઉડાડવું ન જોઈએ, કારણ કે આ છે એ શીખવું પડે થોડું, એટલે હજી નવો છું એટલે ધ્યાન રાખવું પડે. અને આની સાથે એક બેટરી એક્સ્ટ્રા આવી છે. અને આમ તો જો કે ઇન્ડિયામાં છે એ ડ્રોન બેન્ડ કરેલું છે ગવર્નમેન્ટે, અહીંયા ઉડાડવાની મનાઈ છે, ખાસ પરમિશન લેવી પડે, અને આને ઉડાડવા માટે પણ છે એ પાઇલોટનું લાઇસન્સ જોતું હોય છે. પણ આ જે ડ્રોન છે એ છે 249 ગ્રામ, એટલે કે જે 249 ગ્રામ એટલે કે 250 ગ્રામથી વધારે જો હેવી હોય
તો એ ડ્રોન છે એના માટે છે પાઇલોટનું લાયસન્સ પણ જોઈએ તમારે, તો જ છે તમે ઉડાડી શકો. પણ આ છે 249 એટલે કે 250 ગ્રામની અંદર છે, એટલે આ ડ્રોન ઉડાડી શકાય, આના માટે કોઈ પરમિશનની જરૂર નથી. પણ અમુક લિમિટ હોય છે કે ઉપર જે બહુ ઉપર જવા દેવાનું ના હોય છે, એ લિમિટ આમાં બાંધેલી જ હોય છે. અને પહેલો મારી ખાસ ઈચ્છા છે કે પહેલો વિડીયો છે અમારા રાણા કંડોડામાં લીરબાઈ માતાજીનું મંદિર છે, ખૂબ સરસ મંદિર છે, તો એનો પહેલો વિડીયો છે મારે ઉતારવો છે, એવી મારી ખાસ ઈચ્છા છે. તો નેક્સ્ટ 2-3 દિવસમાં છે એ લીરબાઈ માતાજીનો વિડીયો છે એ આખો અમારા ચેનલ પર આવી જશે, તો તમે જોઈ શકશો. અને મારો વિડીયો અપલોડ કરવાનો ટાઈમ છે 6 વાગ્યાનો છે, કોઈ ડે ફિક્સ નથી કે 2-3 દિવસ પછી વિડીયો આવે કે, મને જ્યારે મોકો મળતો હોય છે ત્યારે હું અપલોડ કરતો જ રહું છું. તો મારા વિડીયોઝ તમને જોવા ગમતા હોય તો મારી ચેનલ દેશી છોકરો છે સબસ્ક્રાઈબ કરી લેજો, ઘણા બધા નવા વિડીયો જોવા મળશે. અને હવે તો ડ્રોન પણ આવી ગયું છે મારી પાસે, તો ડ્રોનના વિડીયો પણ તમને સરસ મજાના જોવા મળશે, ગામડાના અને દેશી લાઈફ વિશે એટલે કે ખેતીવાડી વિશેના, નવા નવા પાક વિશેના. તો જો તમને એવું બધું ગમતું હોય જોવાનું તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ બટન ઉપર ક્લિક કરી અને ઓલ સિલેક્ટ કરી લેજો, કારણ કે મારો વિડીયો નવો આવશે તો તમને છે નોટિફિકેશન મળશે, તો એના માટે થઈને એ પણ કરી લેજો. તો 2-3 દિવસમાં જ તમને આ ડ્રોન શૂટ છે લીરબાઈ માતાજી મંદિરનું પહેલું ડ્રોન શૂટ મળશે, વિડીયો એ લાઈવ કરી દઈશું. અને એના પછી ઘણા બધા વાડીના પણ મારે વિડીયો ઉતારવા છે ડ્રોનથી, તો એ પણ નેક્સ્ટ વિડીયો તમને જોવા મળશે. તો ખાસ આ વિડીયોમાં આ જ વાત કરવાની હતી કે આ ડ્રોન લીધું છે, તો એમ તો બહુ નાનું છે પણ આનું કામ બહુ મોટું છે. મને તો પહેલેથી બહુ શોખ હતો, પણ અને બીજી વસ્તુ એ કે આ જે ડ્રોન લીધું છે એ યુટ્યુબના પૈસેથી નથી લીધું, મારા પૈસેથી જ લીધું છે, કારણ કે આજે યુટ્યુબમાંથી કોઈ ઇન્કમ આવતી નથી. હજી આવશે, નેક્સ્ટ ટાઈમ મારું ચેનલ મોનિટાઈઝ થઈ ગયું છે, તો વચ્ચે ગેપ ઘણો આવી ગયો હતો હમણાં, કારણ કે આ દવાખાનાના કામ હતા, હોસ્પિટલમાં મારી વાઇફ પ્રેગ્નન્ટ હતી તો છોકરીનો જન્મ થયો, તો એના કામો ઘણા, એના પાછળ ઘણો ટાઈમ ગયો. અને ખેતીનું પ્લસ બીજું કામ સંભાળવાનું હોય તો એમાં હમણાં તો ઘણા ટાઈમથી 2-1.5 મહિનાથી આઈ થિંક વિડીયો નથી મૂક્યો કોઈ, એટલે વચ્ચે તો 2-3 વિડીયો મૂકેલા પણ વચ્ચે ગેપ સારો આવી ગયો હતો. તો હવે છે એ ફ્રી થયો છું થોડો, જેટલી આ ખેતી અઘરી છે એટલી જ આ ખેતી પણ અઘરી છે, એટલે કે જે આ વિડીયો ઉતારવા, પછી એમાં વોઇસ એડ કરવો, વોઇસ એડિટિંગ કરવું, પછી એમાં થંબનેલ બનાવવો, આ બધું કામ છે એ પણ, એના માટે પણ બહુ બધો ટાઈમ જતો હોય છે, બહુ બધો સમય જતો હોય છે. તો ખેતીનું કામ કરતાં કરતાં સમય કાઢી અને તમારા માટે વિડીયો બનાવું છું, તો ખાસ કરીને મારી તમને વિનંતી છે કે મારે આ ખેતીમાં બી સક્સેસ થવું છે, તો એમાં તમારો સપોર્ટની ખાસ જરૂર છે. તો મારું આ ચેનલ છે દેશી છોકરો, એને તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને મને સપોર્ટ કરજો. તમે એવું સમજશો કે એક ફાર્મર, એક ખેડૂતને તમે સપોર્ટ કરો છો, તો ખાસ કરીને આ મારું ચેનલ છે સબસ્ક્રાઈબ કરી લેજો. જો તમને આ વિડીયો જોવા આવા ગમતા હોય તો વિલેજ લાઈફના અને ખેતીવાડીના અને ટ્રેકિંગના, ટ્રેકમાં પણ હું જતો હોઉં છું, 2-3-4-5 વિડીયો મૂકેલા પણ છે ટ્રેકિંગના, જોજો તમે મારી ચેનલમાં એકવાર ચક્કર મારજો, તમને ગમશે. બધાનો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ વિડીયોમાં મળશું ડ્રોન શૂટ સાથે, ત્યાં સુધી રામે રામ.